નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મોંઘવાસથી હું પટેલ હરિકતા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છે ધોરણ સાત વિષય ગણિતમાં છઠ્ઠું પ્રકરણ એ પ્રકરણનું નામ છે ત્રિકોણ અને તેના ગુણધર્મો તો આજે આપણે એ પ્રકરણમાં આગળ ભણીશું આજે જોઈશું સ્વાધ્યાય છ તેમાં આકૃતિ આપેલી છે એ આકૃતિમાં કિંમત શોધવાની છે તો એમાં ત્રિકોણ છે આપણને ખબર જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો એકસો એંશી અંશ થાય છે એ આપણને ખબર હોવી જોઈએ હે ને કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એશી અંશ થાય છે એ આપણે યાદ રાખવાનું છે હવે કોઈ પણ ત્રિકોણમાં બે ખૂણાઓનું માપ આપેલું હોય તો એના એના પરથી આપણે ત્રીજા ખૂણાનું માપ શોધી શકીએ છીએ તો અહીં આ પ્રથમ આકૃતિ જોઈએ તો અહીં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એંશી અંશ થાય છે એટલે એ રીતે મુકાય ત્યારબાદ ખૂણો એ ખૂણા એની કિંમત છે એક્સ ખૂણો બી પચાસ ખૂણો સી સાહીઠ બરાબર એકસો એંશી અંશ હવે એક્સ વત્તા પચાસ વત્તા સાહીઠ કેટલા થશે તો એકસો દસ બરાબર આ બાજુ એકસો એંશી હવે એક્સને કરતાં બનાવીએ બરાબરની જમણી બાજુ તો એકસો એંશી છે જ એકસો દસને જમણી બાજુ લઈ આવીએ તો માઇનસ એકસો દસ થશે હવે એક્સ બરાબર એકસો એંશીમાંથી એકસો દસ જાય તો કેટલા રહેશે તો સિત્તેર આમ આપણને એક્સની કિંમત મળે છે સિત્તેર અંશ તો એ રીતે આપણે દાખલા ગણવાના છે તો વિદ્યાર્થી હું તમને બધી આકૃતિમાં સમજાવી દઉં છું અહીં જુઓ આ ખૂણો ત્રીસનો છે અને આ ખૂણો અહીં જુઓ કાટકોણ ત્રિકોણ બને છે એટલે ખૂણો પી બરાબર કેટલા થશે તો નેવું અંશ એટલે એ ખૂણો એક ખૂણો ક્યુ બરાબર ત્રીસ છે અને પી બરાબર નેવું એટલે એના પરથી ત્રીજો ખૂણો આપ આપણે શોધી શકીએ ત્યારબાદ અહીં પણ બે ખૂણાનું માપ આપી દીધેલું છે એટલે એના પરથી ત્રીજો ખૂણો શોધી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ એ ખૂણા પચાસ છે બીજો ખૂણો એક્સ અને ત્રીજો ખૂણો પણ એક્સ છે એના બરાબર એકસો એંશી લખાય હવે પચાસ એક્સ વત્તા એક્સ એટલે બે એક્સ થાય બરાબર એકસો એંશી અંશ ત્યારબાદ હવે પચાસ વત્તા બે એક્સ બરાબર એકસો એંશી અંશ હવે બે એક્સને કરતાં બનાવીએ તો એકસો એંશી અંશ પચાસને બરાબરની આ બાજુ લઈ આવીએ તો માઇનસ પચાસ એકસો એસી માંથી પચાસ જાય તો કેટલા રહેશે તો એકસો ત્રીસ હવે એક્સને આપણે કરતા બનાવીએ એકસો ત્રીસ આ બાજુ છે જ હવે જોઈએ અહીં બે એક્સ સાથે ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે એટલે એકસો ત્રીસ ભાગ્યા બે થશે તો એક્સ બરાબર એકસો ત્રીસ ભાગ્યા બે કરીએ તો પાસઠ આવે આમ એક્સની કિંમત કેટલી મળે છે પાસે તો એ રીતે આ દાખલો ગણવાનો છે ત્યારબાદ આગળનું અહીં જો બધા ખૂણાનું માપ એક્સ જ આપેલું છે એટલે કે એક્સ એક્સ વધતા એક્સ એક્સ બરાબર કેટલા થશે એકસો એંશી અંશ ત્યારબાદ અહીં એક્સ વધતા એક્સ કેટલા ત્રણ એક્સ છે ને એટલે ત્રણ એક્સ લખાય બરાબર એકસો એંશી હવે એક્સને કરતાં બનાવીશું તો એકસો એંશી ભાગ્યા અહીં ત્રણ એક્સ સાથે ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે તો માટે એક્સ બરાબર એકસો એસી કરીએ તો કેટલા જવાબ આવશે સાહીઠ આમ એક્સની કિંમત આપણને સાહીઠ મળશે હવે આગળનો દાખલો જોઈએ તો અહીં જુઓ એકનું માપ બે એક્સ છે બીજા ખૂણાનું માપ આપેલું છે એક્સ અને ત્રીજા ખૂણાનું માપ આપેલું છે અહીં જુઓ કાટખૂણો ખૂણો બને છે એટલે કેટલા નેવું અંશનો થશે બરાબર એકસો હવે અહીં બે એક્સ વત્તા એક્સ એટલે ત્રણ એક્સ થશે એકસો એસી નેવું ને બરાબરની આ બાજુ લઈ આવે તો માઇનસ નેવું થશે ત્રણ એક્સ એકસો એસીમાંથી નેવું જાય તો નેવું હવે એક્સને કરતાં બનાવીએ તો નેવું ત્રણે એક્સ સાથે ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે તો એક્સ બરાબર કેટલા આવશે તો ત્રીસ આ રીતે એક્સની કિંમત શોધવાની છે પણ દરેક એમાં ફક્ત એ ત્રિકોણના ધોણે ખૂણાનો માપનો સરવાળો એકસો એંશી અંશ થાય છે એ યાદ રાખવાનું છે ને એના પછી જ આ બધા દાખલા ગણવાના છે હવે બીજા પ્રશ્નો છે એમાં પણ આકૃતિ આપેલી છે અને એમાં એક્સ અને વાય ના મૂલ્યો શોધવાના છે તો એમાં પહેલી આકૃતિ આપણે જોઈએ તો એમાં સૌપ્રથમ અહીં આપણે જો ત્રિકોણમાં શું જો બે ખૂણાનું માપ આપેલું હોય તો એના પછી સરળતાથી આપણે ત્રીજો ખૂણો શોધી શકીએ પરંતુ અહીં જુઓ અહીં એક જ ખૂણાનું આ ત્રિકોણમાં જોઈએ તો એક જ ખૂણાનું માપ આપેલું છે અંદર એક્સ અને વાય બે ખૂણાનું માપ આપેલું નથી તો એ બેમાંથી આપણે કોઈ પણ એક ખૂણા ખૂણાનું માપ શોધી લઈએ સૌ પ્રથમ તો અહીં જુઓ અહીં આ સીધી રેખા બને છે અને આ ત્રાસી તો અહીં આ રેખિક જોડના ખૂણા બને છે હે તો ખૂણો વાય વત્તા ખૂણો એટલે આ બહિષ્કોણ એટલે કે ખૂણો વાય વત્તા એકસો વીસ એ રેખિક રેખિક જોડના જોડના ખૂણા છે ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એંશી અંશ એટલે એ રીતના મૂકાય ખૂણો વાય વત્તા એકસો વીસ અંશ બરાબર એકસો એંશી ખાસમાં લખી દેવાનું કે ખૂણો વાય અને એકસો વીસ અંશ એ રેખિક જોડના ખૂણા છે હવે ખૂણો વાય બરાબર એકસો એંશી એકસો વીસને જમણી બાજુ લઈ આવે તો માઇનસ એકસો વીસ એકસો એંશીમાંથી એકસો વીસ જશે તો સાહીઠ અંશ આમ આપણને વાયનું કિંમત ખૂણા વાયની કિંમત મળી ગઈ હે ને અહીં વાયની કિંમત મળી ગઈ કેટલી આવી તો સાહીઠ અંશ હવે મિત્રો એ ખૂણાનું માપ આપેલું હતું અને આપણે બીજો ખૂણો શોધી લીધો વાય બરાબર કેટલા આવ્યા સાહીઠ અંશ હવે અહીં આ ત્રિકોણમાં બે ખૂણાનું માપ આપણને આપણા પાસે હવે છે તો એના પછી ત્રીજો ખૂણો શોધી શકાય કે ત્રિકોણના ત્રણે ખૂણાનો માપનો સરવાળો એકસો એંશી અંશ થાય છે એમાં ત્રણે ખૂણા મૂકી દઈએ ખૂણો એક્સ વત્તા એક ખૂણાનું માપ છે પચાસ અંશ ખૂણો વાય બરાબર એકસો એંશી ખૂણો એક્સ વત્તા પચાસ અંશ વત્તા વાયની કિંમત આપણે શોધી સાહીઠ અંશ બરાબર એકસો એંશી તો ખૂણા એક્સ અહીં પચાસ વત્તા સાહીઠ એકસો દસ અંશ થશે બરાબર એકસો એંશી હવે એકસો દસને બરાબરની જમણી બાજુ લઈ આવે તો માઇનસ એકસો દસ થશે એકસો એસી માંથી એકસો દસ જશે તો સિત્તેર આવશે એટલે આ કિંમત કેટલી અને આપણને સિત્તેર અંશ તો બાકીના દાખલા પણ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં કરવાના છે હવે વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નો છેલ્લો આપણે દાખલો જોઈએ તો અહીં આ પ્રકારની આકૃતિ આપેલ છે તો એમાં જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં એક્સ બને છે એક્સ એટલે કે અભિકોણ હ ને મેં તમને સમજાવ્યું છે એક્સ એટલે કે અભિકોણ જે સામસામી અભિકોણમાં સામસામીના ખૂણા સમાન હોય છે તો અહીં આ ખૂણો એક્સ છે તો આ ખૂણો પણ એક્સ થશે ત્યારબાદ અહીં પણ એક્સ બને છે આ ખૂણો એક્સ છે તો અંદરનો ખૂણો પણ એક્સ થશે હવે અહીં એક્સ બરાબર વાય થશે અહીં આપેલા છે તો એક્સ બરાબર વાય વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની આકૃતિ હતી એના પછી આપણે અભિકોણ પછી આપણ એક્સનો થાય આપણ એક્સનો થાય એ કિંમત આપણને મળે અને આ ખૂણો વાય છે પરંતુ અહીં અભિકોણો સમાન થાય હે ને એટલે અહીં એક્સ બરાબર વાય થાય છે એટલે વાય બરાબર આપણે એક્સ મૂકી શકીએ એટલે કે ત્રણેય ખૂણાનું માપ એક્સ 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 થયું હવે એ ત્રણેયનો સરવાળો કરીએ તો ત્રણેય ખૂણાનો માપનો સરવાળો એકસો એંશી અંશ થાય છે હવે અહીં ત્રણેય ખૂણાનું માપ એક્સ છે કારણ કે અહીં ભલે વાય છે પણ વાય બરાબર આપણે એક્સ મૂકી શકીએ કારણ કે એ અભિકોણ છે એનો અભિકોણ સમાન હોય છે તો અહીં ત્રણ એક્સ છે એટલે ત્રણ ખૂણો એક્સ બરાબર એકસો એંશી હવે અહીં ત્રણ એ ગુણાકારમાં છે એટલે ત્રણને બંને બાજુ આપણે ભાગીએ હે ને ત્રણ એ એક્સ સાથે ગુણાકારમાં છે એટલે ત્રણને બંને બાજુ આપણે ભાગીએ તો અહીં ત્રણ ત્રણ કેન્સલ થઈ જશે તો ખૂણો એક્સ બરાબર એકસો એંશી ભાગ્યા ત્રણ કરીશું તો સાહીઠ આવશે આમ એક્સની કિંમત સાહીઠ મળી અને વાયની કિંમત પણ આપણને સાહીઠ મળે છે કારણ કે એક્સ બરાબર વાય છે હે ને એક્સ અને વાયની કિંમત સમાન મળશે એક્સ બરાબર પણ સાહીઠ અંશ અને વાય બરાબર પણ સાહીઠ અંશ તો વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નોના બાકીના દાખલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે વિદ્યાર્થી મિત્રો તમારે લેશનમાં આ સ્વધ્ય છ પોઈન્ટ ત્રણના જે બે પ્રશ્નો આપણે જોયા એમાં બાકીના દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ